नमस्ते विद्यार्थी मित्रों, ज्ञानपथ विद्यालय में तमारा बधानुं स्वागत छे। धोरण त्रण विषय हिंदी प्रवेशिका। चलो हिंदी प्रवेशिका में आपणे क्यां पहोंच्या छी, तो के दसमो पाठ भणी गया। हवे आपणे अग्यारमो पाठ पहोंच्या छी। तो चलो बधाय बाळको पोतानी हिंदी प्रवेशिका, पेन्सिल अने रबर आटली वस्तु बहार काढी लेशे। चलो निकली गई। हवे हिंदी प्रवेशिका में आपणे पाठ दस पाना नंबर छे छवीस त्यां सुधी आपणे पूरू कर्युं छे। तो आजे आपणे पाठ अग्यार पाना नंबर सत्यावीस। चलो बधाय बाळको पोतानी हिंदी प्रवेशिका में पाठ अग्यार पाना नंबर सत्यावीस काढो जो बधाय। चलो निकली गयुं। शू छे अग्यारमो पाठनुं नाम? तो कि कौन क्या करता है, એટલે કે કોણ શું કરે છે। જો આપણે ચિત્ર પણ આપેલા છે, પહેલું છે સૈનિકનું, બીજું છે ખેડૂતનું, ત્રીજું છે ડૉક્ટરનું, ત્રીજું માલી। માલી એટલે કે આ વૃક્ષો છે એને પાણી પાય અને એનું જતન કરી અને એને ઉછેરીને મોટા કરે। ત્યાર પછી જો શેનું છે તો કે હલવાય છે, મીઠાઈ બનાવે છે। ત્યાર પછી જો શું છે, દરજી છે, કપડાં સીવે છે। ત્યાર પછીનું જો શેનું છે તો કે ધોબી છે, કપડાં ધોવે છે। ત્યાર પછીનું જો શેનું છે તો કે શિક્ષકનું, શિક્ષક છે બોર્ડમાં ભણાવે છે અને બાળકો સામે ભણે છે। ત્યાર પછીનું જો શેનું છે તો કે ટપાલીનું, ટપાલીની હિન્દીમાં શું કહેવાય, ડાકિયા। ચલો સમજાઈ ગયું બધાને? હવે એના વિશે આપણને બાજુમાં લખીને આપ્યું છે। જો અહીંયા જ્યાં મારી પેન્સિલ ફરે છે ત્યાં તમારી પેન્સિલ પણ ફરવી જોઈએ। જો સૈનિક દેશ કી રક્ષા કરતા હે, જો પેલું શેનું ચિત્ર છે, સૈનિકનું, સૈનિક છે એ શું કરે તો કે આપણા દેશની રક્ષા કરે છે। આપણે જે બોર્ડર ઉપર જે સૈનિકો હોય છે એ શું કરે છે તો કે દેશની રક્ષા કરે છે। ત્યાર પછી બીજું જો શું છે તો કે કિસાન ખેત મે ખેતી કરતા હે, કિસાન એટલે ખેડૂત, ખેડૂત ખેતરમાં ખેતી કરે છે। ખેડૂતો હોય ઘણાના મમ્મી પપ્પા દાદા દાદી ખેતી કરતા હોય તો એ શું કરે, ખેતરમાં વાવણી કરે, પછી એને ટાઈમે ટાઈમે પાણી અને જે આપવાનું હોય એવી રીતે આપી અને ખેતી કરે છે। સૈનિક દેશ કી રક્ષા કરતા હે, કિસાન ખેત મે ખેતી કરતા હે। ચલો ત્યાર પછી ડાક્ટર રોગી કો દવા દેતા હે, એટલે કે ડૉક્ટર છે એ જે દર્દી હોય એને શું આપે છે તો કે દવા દીએ છે। ત્યાર પછી માલી બગીચે મે પાણી સિંચતા હે, માલી છે એનું કામ શું હોય તો કે બગીચો જે વાવેલો હોય એમાં એને પાણી પાવાનું અને એ વૃક્ષોને મોટા કરવાનું અને એનું જતન કરવાનું કામ કરે છે। જો અહીંયા માલીનું ચિત્ર પણ આપેલું છે, જે બધાને દેખાય છે બગીચો છે એમાં એ પાણી પાય છે। ત્યાર પછી જુઓ હલવાઈ મીઠાઈ બનાકર બેચતા હે, જો અહીંયા શેનું ચિત્ર છે તો કે હલવાઈનું, જો એ જુદી જુદી પ્રકારની મીઠાઈ બનાવે છે અને એ બનાવીને શું કરે છે તો કે વેચે છે, એટલે કે હલવાઈ છે એ મીઠાઈ બનાવીને વેચે છે। ઘણા હલવાઈને આપણે જોયા જોઈએ છીએ અલગ અલગ મીઠાઈ બનાવે, જેવી કે જલેબી, પેંડા, ફાફડા બધું બનાવે છે અને વેચે છે। ત્યાર પછીનું ચિત્ર જો શેનું છે, દરજીનું, દરજી કપડે સીતા હે, એટલે કે દરજીનું કામ શું હોય તો કે કપડાં સીવવાનું કામ કરે છે, એ અલગ અલગ પ્રકારના કપડાં સીવી આપે છે। ત્યાર પછી જુઓ ધોબી કપડે ધોતા હે, એટલે કે ધોબીનું જો ચિત્ર આપેલું છે, ધોબીનું કામ શું હોય તો કે કપડાં ધોવાનું કામ કરે છે। ત્યાર પછી જુઓ શિક્ષક, શિક્ષક છાત્રો કો પઢાતા હે, એટલે કે શિક્ષકનું કામ શું હોય તો કે વિદ્યાર્થીને ભણાવવાનું, જેવી રીતે તમે સ્કૂલે આવો છો ત્યારે તમારા દીદી ગમે તે હોય એ તમને કેવી રીતે ભણાવે છે એનું કામ શું હોય તો કે ભણાવવાનું, અને વિદ્યાર્થીનું કામ શું હોય તો કે ભણવાનું। ત્યાર પછીનું જુઓ ડાકિયા ડાક બાંટતા હે, એટલે કે ટપાલી છે એ શું કરે તો કે ઘરે ઘરે જઈને ટપાલ વેચે છે। જો ટપાલી છે અને એની હાથમાં શું છે તો કે ટપાલ
छे। जो सैनिक देश की रक्षा करता है एटले के सैनिक देश की रक्षा करे छे। किसान खेत में खेती करता है एटले के खेडूत खेतर में खेती करे छे। जो तमने खेडूत नु चित्र पण आपेलू छे, खेतर पण छे, जो एमां ट्रेक्टर पण छे, घणा बाळको ए जोयुं पण नहीं होय। जो चित्र में तमने आपेलू छे अने खेडूत छे ई ट्रेक्टर चलावे छे। त्यार पछी जो डॉक्टर रोगी को दवा देता है एटले डॉक्टर छे ई दर्दी ने दवा आपे छे। जो आमां डॉक्टर नुं चित्र पण आपेलू छे, बाळकनी तपास करे छे। माली बगीचे में पानी सींचता है। माली शू, माली नुं काम शू होय तो के बगीचा ने पानी पावानुं अने वृक्षो छे एने मोटा करवानुं काम करे छे। हलवाई मिठाई बनाकर बेचता है एटले हलवाई नुं काम शू होय तो के मिठाई बनावानी अलग अलग प्रकारनी अने एने वेचवानुं काम करे छे। दर्जी कपड़े सीता है एटले के दर्जीनुं काम शू होय तो के अलग अलग प्रकारना कपड़ा सीववानुं। तमे गमे ई पेटर्नना कपड़ा आपो ए दर्जी सीवी आपे छे, केम के एनुं काम ज कपड़ा सीववानुं छे। धोबी कपड़े धोता है एटले के जो तमने चित्र पण आपेलू छे, धोबीनुं काम शू होय तो के कपड़ा धोवानुं होय छे। ई अलग अलग प्रकारना घरे जई अने कपड़ा लई आवे अने अमुक धोवा साड़ी के एवुं गमे तेवुं होय धोवडावा आपणे आपी छीए ने ई शू करे तो के धोबी धोई आपे छे। शिक्षक छात्रो को पढ़ाता हे, जो तमने शिक्षक नु चित्र पण आपेलू छे, सर छे ई बोर्ड में भणावे छे अने सामे विद्यार्थी भणे छे एटले के शिक्षक नु काम शू होय तो के विद्यार्थी ने भणावानुं, अने विद्यार्थी नु काम शू होय तो के शिक्षक छे भणावे ए भणवानुं अने व्यवस्थित लखवानुं। त्यार पछी डाकिया डाक बांटता हे, एटले के टपाली नु काम शू होय तो के घरे घरे જઈ અને ટપાલ આપવાનું હોય કે આપણે જે પાર્સલ હોય કે કોઈ કુરિયર હોય, આપણે જે મૈગું હોય એ શું કરે તો કે ટપાલી છે એ ઘરે ઘરે દેવા જાય છે। તો આપણે આજે આપણે શું ભણ્યા તો કે કયા કયા વ્યક્તિ શું શું કરે કામ એ આપણે ભણ્યા, એટલે કે કોણ શું કામ કરે છે એના વિશે જાણ્યા। સમજાઈ ગયું બધાને? સૈનિક છે એ દેશની રક્ષા કરે, ખેડૂત છે એ ખેતી કરે છે, ડૉક્ટર છે એ દર્દીને દવા આપે છે, માલી છે એનું કામ શું હોય તો કે બગીચામાં પાણી પાવાનું હોય છે અને સમયસર કટિંગ કરવાનું, એ બધું કામ કોણ કરે તો કે માલી। પછી હલવાઈનું કામ શું હોય તો કે અલગ અલગ પ્રકારની મીઠાઈ બનાવી અને વેચવાનું કામ કરે છે। જો તમને ચિત્રમાં અલગ અલગ પ્રકારની કેટલી મીઠાઈ આપેલી છે તમે જોઈ શકો છો ચિત્રમાં। પછી દરજીનું કામ શું હોય તો કે દરજીનું કામ કપડાં સીવવાનું હોય છે। જો ચિત્રમાં દરજી આપેલા છે અને સંચો છે એ શું કરે છે, કપડાં સીવે છે। ધોબી કપડે ધોતા હે, એટલે કે ધોબીનું કામ કપડાં ધોવાનું હોય છે। શિક્ષક છાત્રો કો પઢાતા હે, એટલે કે શિક્ષક રહ્યા એ વિદ્યાર્થીને ભણાવે છે। ડાકિયા ડાક બાંટતા હે, એટલે કે ટપાલીનું કામ ટપાલ વેચવાનું હોય છે। એટલે કે આમાં શું હતું તો કે અલગ અલગ પ્રકારના વ્યક્તિ કયું કયું કામ કરે એના વિશે આપણે ભણ્યા, કે સૈનિક છે તો એ દેશની રક્ષા કરે, ખેડૂત છે એ ખેતી કરે, ડૉક્ટર છે એ દર્દીને દવા આપે, માલી છે એ બગીચામાં વૃક્ષો હોય જે છોડ એને પાણી પાય છે। ત્યાર પછી હલવાઈ છે, એનું કામ શું હોય તો કે મીઠાઈ બનાવવાની અલગ અલગ પ્રકારની અને વેચવાની। દરજીનું કામ શું હોય તો કે કપડાં સીવવાનું હોય છે। ધોબીનું કામ શું હોય તો કે કપડાં ધોવાનું હોય છે। શિક્ષકનું કામ તો કે વિદ્યાર્થીને ભણાવવાનું હોય છે, અને ટપાલીનું કામ અલગ અલગ પ્રકારની ટપાલો જે હોય એ ઘરે ઘરે દેવા જાય છે, એટલે કે ટપાલ વેચવાનું કામ કરે છે। ચાલો સમજાઈ ગયું બધાને કોણ શું કાર્ય કરે છે એ? બધાએ વ્યવસ્થિત વિડીયો જોવાનો છે એટલે સમજાય જાય। અસ્તુ, જય હિન્દ।